નમસ્કાર, સ્વાગત છે આપનું પ્રાઇમ ટાઈમ સાથે. હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. કોંગ્રેસે નોટબંધી અને જીએસટીના મુદ્દે ભાજપને ઘેરવા રણનીતિ ઘડી કાઢી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નોટબંધી જીએસટીના મામલે નાના વેપારીઓથી માંડીને ઉદ્યોગકારો ભાજપની ભારોભાર નારાજ છે. નવરાત્રી જ નહીં, દિવાળીમાં મંદિરનો માહોલ છવાયેલો રહેશે. કોંગ્રેસે નોટબંધી અને જીએસટીના મુદ્દે ભાજપને ઘેરવા રણનીતિ ઘડી કાઢી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહનસિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસની ગુજરાતની મુલાકાત વખતે રાહુલ ગાંધીએ પણ જામનગર, રાજકોટ સહિતના શહેરોમાં વેપારીઓ સાથે મીટિંગ કરીને જીએસટીથી થતી મુશ્કેલીઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસને એવું લાગે છે કે વેપાર ઉદ્યોગોના રોષનો લાભ મળી શકશે. જીએસટી મુદ્દે કોંગ્રેસ શહેરી વિસ્તારના પગ પેસારા કરી રહ્યું છે અને એટલે જ આ મુદ્દે રાજકીય લાભ લેવા કોંગ્રેસે જાણીતી ઇકોનોમિક્સનો સહારો લઈને નરેન્દ્ર મોદીએ જીએસટી નોટબંધી લાગુ કરીને શું મોટી ભૂલ કરી છે તે વેપારીઓ, ઉદ્યોગકારો જ નહીં, ઉચ્ચ વર્ગમાં પ્રસ્થાપિત કરવા માંગે છે. સામ પિત્રોડાની પણ ગુજરાત મુલાકાત ગોઠવાઈ રહી છે. અમદાવાદમાં જ નહીં, રાજ્યભરમાં ખુદ વેપારીઓ, ઉદ્યોગકારો જ કોંગ્રેસના નેતાઓ સાથે જીએસટીના મુદ્દે ચર્ચા કરવા ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, જે જાણીને ભાજપના નેતાઓની ચિંતા વધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ટેકનોલોજી અને ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે ભારતમાં હજુ પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા પર લોકો જીવી રહ્યા છે, તેમાં મંદિરો પર બાકાત નથી રહ્યા. ત્યારે તમિલનાડુના મદુરાઈના એક મંદિરને હેરાન કરનારી ઘટના સામે આવી છે, જેમાં નાની બાળ છોકરીઓને 15 દિવસ સુધી ટોપલેસ રાખવામાં આવે છે. આવી તો કેવી પરંપરા, જે વર્ષોથી ચાલી રહી છે, પરંતુ આ પરંપરા નહીં, એક અંધશ્રદ્ધા છે. પરંપરાઓના નામે દેશમાં શું નથી થઈ રહ્યું. ત્યારે તમિલનાડુના મૈદુર સ્થિત એક મંદિરના કેટલાક એવા ફોટો સામે આવ્યા છે જે હેરાન કરનારા છે. અહીં પરંપરાના નામે પસંદ કરેલી છોકરીઓને મંદિરમાં 15 દિવસ સુધી ટોપલેસ રાખવામાં આવે છે. 10 થી 15 વર્ષની ઉંમરની આ છોકરીઓને મંદિર પરિસરમાં પૂજારીની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે. આ છોકરીઓને દેવીનું રૂપ ગણવામાં આવે છે. આ છોકરીઓને માત્ર લેંગા જેવું કાપડ જ પહેરાવવામાં આવે છે. કમરના ઉપરના ભાગમાં કોઈ કપડું હોતું નથી, પરંતુ કેટલાક આભૂષણો પહેરાવવામાં આવે છે. અંદાજિત 60 ગામના લોકો આ આયોજનમાં ભાગ લે છે. કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓના પરિવારજનો સ્વેચ્છાએ મોકલે છે. દર વર્ષે 7 છોકરીઓને આ પરંપરા માટે પસંદ કરવામાં આવે છે. ત્યારે આ અંગેની જાણકારી મૈદુરના કલેક્ટરને થતા તેમણે કાર્યવાહી હાથ ધરી છે. તેમણે આદેશ કર્યો છે કે પરંપરામાં ભાગ લેનારી છોકરીઓને પૂરા કપડાં પહેરાવવામાં આવે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરાયું છે કે છોકરીઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અંકી રેડ્ડીપલ્લીમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અચાનક ક્રેશ થતા હેલિકોપ્ટરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. સમાચારોમાં આગળ વાત કરીએ તો હોંગકોંગની કંપની ચીલી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ દુનિયાનો પહેલો ફિટગેટ સ્પિનર મોબાઇલ K188 અને AGPS ફોન A05ને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફીચર ફોનની કિંમત 1200 થી 1300 રૂપિયા રાખવામાં આવે છે. હોંગકોંગની કંપની તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ચીલી મોબાઇલનો F5 ભારતમાં AGPS ટેકનોલોજીની રજૂઆત કરતો પહેલો ફીચર ફોન બ્રાન્ડ છે. ચીલી મોબાઇલ હેઠળ આ બંને પ્રોડક્ટ કંપનીના અધિકૃત રિસેલર એમેઝોન, ફ્લિપકાર્ટ, શોપક્લૂઝ તથા પેટીએમ સપ્ટેમ્બર 2017ના અંત સુધી ઉપલબ્ધ રહેશે. તે સિવાય આ ફોન ભારતમાં બધા મુખ્ય સ્ટોર પર પણ ઉપલબ્ધ થશે. ચીલી ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડના મુખ્ય મિશેલ ફેંગે કહ્યું છે કે પોતાના પહેલા ઓનલાઈન પ્રિવ્યૂ બાદથી જ અમે આ નવા મોડેલ માટે ગ્રાહકો તરફથી સારી માંગ નોંધવામાં આવી છે. આ ત્રિમાસિક ગાળામાં અમારા મુખ્ય ધ્યાનમાં પોતાની બ્રાન્ડને મજબૂત બનાવવા પર છે. રિટેલ લેવલ પર 1200 અને 1300 રૂપિયા વચ્ચે કિંમત પર ઉપલબ્ધ સ્પિનર મોબાઈલ K188 અને એક એવું સસ્તું ગેજેટ છે જેનો ઉપયોગ ફિટગેટ સ્પિનર સાથે પોતાના સ્માર્ટફોન માટે બ્લુટૂથ ડિવાઇસ તરીકે પણ કરી શકાય છે. આ ફિટગેટ સ્પિનર ફીચર ફોન અને બ્લુટૂથ હેન્ડસેટનો કોમ્બિનેશન છે. આ પ્રોડક્ટ ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર રોજ ગોલ્ડ, સિલ્વર, બ્લેક, બ્લુ અને રેડ જેવા 6 આકર્ષક કલરમાં ઉપલબ્ધ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ આજે સવારે ભારતીય આર્મીએ મ્યાનમાર બોર્ડર પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરી નાગા વિદ્રોહીઓના છોતરા કાઢી નાખ્યા હતા. અનેક વિદ્રોહીઓનો સફાયો થયો હતો, એટલું જ નહીં તેઓના કેમ્પો પણ ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ભારતીય સેના દ્વારા આસામ નાગાલેન્ડ સરહદે નાગા ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન મ્યાનમાર સરહદ નજીક આવેલા લંખલુ ગામ નજીક કરવામાં આવ્યું છે. આ સ્થાન ભારત મ્યાનમારની સરહદથી લગભગ 10-15 કિલોમીટર દૂર છે. ભારતીય સેના દ્વારા ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સેનાના અનુસાર NSCN ને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશનમાં સેનાના પેરા કમાન્ડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા June 2015 ભારતીય સેનાએ ક્રોસ બોર્ડર ઓપરેશનમાં મ્યાનમારની સીમામાં ઘૂસીને 15 ઉગ્રવાદીઓને ઠાર કર્યો હતો. ભારતીય સેનાએ મણિપુર ચંદેલમાં થયેલા હુમલામાં 18 સૈનિકોને માર્યા ગયા બાદ આ કાર્યવાહી કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાના પુત્ર અને કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત સિન્હાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં પિતા દ્વારા ભારતની ઇકોનોમી પર લખેલા લેખનો જવાબ આપ્યો છે. ગુરુવારે લખવામાં આવેલા આર્ટિકલમાં જયંત સિન્હાએ કહ્યું કે ન્યૂ ઇન્ડિયા માટે નવી ઇકોનોમી છે. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાના લેખ બાદ અર્થવ્યવસ્થા પર ઘેરાયેલા કેન્દ્ર સરકારનો જયંત સિન્હાએ બચાવ કર્યો છે. એક લેખમાં જયંત સિન્હાએ કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ભારતની ઇકોનોમી પર ઘણા બધા આર્ટિકલ લખવામાં આવી રહ્યા છે, પરંતુ આ દરેક આર્ટિકલ નાના વિચારો સાથે લખવામાં આવી રહ્યા છે. જયંતે લખ્યું છે કે GDPનો ગ્રોથ માટે 1 અથવા 2 ત્રિમાસિક પરિણામોને જોઈને ઇકોનોમી માટે લખવું એનો લોંગ ટર્મથી થનારા ફાયદાની વિરુદ્ધ છે. જે લોકો ઇકોનોમીના પરિણામ પર મૂલ્યાંકન કરી રહ્યા છે એમને સમજવું જોઈએ કે ન્યૂ ઇન્ડિયાને બનાવવા માટે આવું કરવું જરૂરી છે. GST આવવાથી આગળ નોકરીઓ વધશે અને પારદર્શિતા પણ આવશે, જેનાથી લોકોને ખૂબ જ ફાયદો થાય તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. નિઃશુલ્ક જ્યોતિષ સેવા કેન્દ્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, કર્મકાંડ તેમજ શ્રીમદ ભાગવત કથા અને રામકથા માટે સંપર્ક કરો શાસ્ત્રી મિતેશભાઈ મહેતા, અમદાવાદ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો આ નંબર પર. છોટાદેવ જિલ્લાના ધંધોડા ગામના સરપંચ તરીકે નવરાત્રી 9 દિવસની શુભકામનાઓ પાઠું છું. મારા ગામના સભ્યશ્રી તથા ગામના વડીલોને શુભકામનાઓ પાઠું છું અને મા અંબેના આશીર્વાદ બન્યા રહે તેવી શુભકામનાઓ પાઠું છું. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો અમરેલીના સાબરકુંડલામાં દુકાન છેલ્લા કેટલાક સમયથી સરકાર માન્ય રાહત ભાવની દુકાનોમાં વ્યાપક રીતે ગેરરીતિ ચાલતી હોવાના કારણે ખુદ કલેક્ટર રેડ પાડીને જથ્થો જપ્ત કર્યો હતો. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકાર માન્ય રાહત ભાવની દુકાનમાં વ્યાપક રીતે ગેરરીતિ ચાલતી હોવાથી આ અંગે કલેક્ટર સુધી ફરિયાદ પહોંચાડવા કલેક્ટર સાબરકુંડલા તાલુકાના ગાદકડા ગામેથી 7,52,000 જથ્થાની સાથે 3ની ધરપકડ કરાઈ હતી. અન્ય રેશનિંગ દુકાનદાર ફરાર થયેલા 3ની સઘન પૂછપરછ કરવામાં આવી છે. તેમજ આ ચેકિંગમાં તલાટી સહિતની ટીમ દ્વારા ગાદકડા ગામે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અશોક મણવર, CN24 ન્યૂઝ, બગસરા. ટીમ ઇન્ડિયાને પહેલો વર્લ્ડ કપ અપાવનાર મહાન કપિલ દેવ પર બાયોપિક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવનાર એક્ટરનો નામનો ખુલાસો પણ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મ એક થા ટાઈગરના ડાયરેક્ટર કબીર ખાને અભિનેતાને પસંદ કર્યા બાદ ફિલ્મનું નામ પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. કબીરે ભારતીય ક્રિકેટ ટીમ 1983માં જીતેલા વર્લ્ડ કપ પર બની રહેલી આ ફિલ્મનું નામ 83 રાખ્યું છે.
ફિલ્મમાં હીરો તરીકે બોલિવૂડમાં ખૂબ જ જલ્દીથી મોટી રકમ કમાવનાર અભિનેતા રણવીર સિંહની પસંદગી કરવામાં આવી છે. સૂત્રો અનુસાર આ પહેલી ફિલ્મ માટે અર્જુન કપૂરના નામની ચર્ચા ચાલી રહી હતી. આપણે જણાવી દઈએ કે ધોની સચિન તેંડુલકર બાદ બોલિવૂડ ઘણી બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યું છે, જેમાં અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન નિશાનબાજ અભિનવ બિંદાનું કિરદાર નિભાવતો જોવા મળશે. શ્રદ્ધા કપૂર બેડમિન્ટન ચેમ્પિયન સાયના નહેવાલ અને ફિલ્મ ગોલ્ડમાં ખેલાડી અક્ષય કુમાર હોકી ટીમના બલવીર સિંહના રોલમાં જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજનો આગામી પ્રોજેક્ટ આતંકવાદીઓ સામા બિન લાદેન પર હશે. તાજેતરમાં જ વિશાલ ભારદ્વાજે પત્રકાર અને લેખક કેથેરાઇન સ્ટોક ક્લાર્ક તથા એન્ડ્રીન લેવીના પુસ્તક અને અલકાયદા ફ્લાઇટનો અભ્યાસ કરવાનો પણ શરૂ કર્યો છે. ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજનો આગામી પ્રોજેક્ટ આતંકવાદી ઓસામા બિન લાદેન પર હશે. તાજેતરમાં જ વિશાલે પત્રકાર અને લેખક કેથેરાઇન સ્કોટ ક્લાર્ક તથા એન્ડ્રીજ લેવીના પુસ્તક અને અલકાયદા ફ્લાઇટ્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે અને તેઓ આ વિષય પર ફિલ્મ બનાવવા માંગે છે. એક અહેવાલ મુજબ આ ફિલ્મનું નામ એબોટાબાદ હશે, જેમાં ભારદ્વાજ તથા જંગલી પિક્ચર્સ તરફથી પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આ પુસ્તકમાં અમેરિકામાં થયેલા 9/11 હુમલા અને ત્યારબાદના યુદ્ધની વાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉનાઈનગર ખાતે યુવા ગ્રુપ દ્વારા આયોજિત શેરી ગરબા યુવાનોને પ્રોત્સાહિત કરવા વેશભૂષાનું આયોજકો દ્વારા આયોજન કરતા મોટી સંખ્યામાં યુવાધન વેશભૂષામાં ભાગ લઈ નવરાત્રી મહોત્સવને બેવડાવ્યો હતો. વાંસદાના ઉનાઈનગર ખાતે આવેલા બેંક ઓફ બરોડા પાસે ઉનાઈના યુવા સરકાર ગ્રુપ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના યુવાનોને પ્રોત્સાહનના ભાગરૂપે આયોજકો દ્વારા વેશભૂષાનો કાર્યક્રમ યોજાતા આ વિસ્તારના યુવા વર્ગ ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી હતી. જો કે આયોજક દ્વારા કાર્યક્રમને બે વિભાગમાં આયોજન કરતા નાના ભૂલકા વિભાગ અને યુવા વિભાગ બંને વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ તેમજ ભાગ લેનાર દરેકને પ્રોત્સાહિત ઇનામ આયોજકો દ્વારા આપવામાં આવ્યું હતું. ઇનામનું વિતરણ ગ્રામના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર યુવાનો તેમજ નાના ભૂલકાઓ ઉત્સાહિત દેખાયા હતા. વેશભૂષાને નિહાળવા માટે ઉનાઈ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાકેશ દુબે, સીએન 24 ન્યૂઝ, વાંસદા. પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં નાગરિક સરાફી મંડળી અને વિહિપ દ્વારા માતાઓ અને બહેનો માટે માતાજીની નવલી નવરાત્રીમાં માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે આસ્થા ઉલ્લાસના અનેરા સંગમ સમાન નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે નવરાત્રીના સાતમા નોરતે પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં નાગરિક સફારી મંડળ તેમજ પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માત્ર બહેનો માટે જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેદાનમાં ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ ઘણા લાંબા સમયથી નવરાત્રીના પર્વની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, જેમાં પાલિતાણાના ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના સાથે ઝૂમી ઉઠતા હોય છે. Oh,
તો બીજી તરફ આ આયોજન માટે નાગરિકો સફારી મંડળના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષે ભારે જહેમત ઉઠાવી હતી. કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલિતાણા. કોટડા સાંગાડીના રાજપરા ગામની સૌ પ્રાચીન નવદુર્ગા ગરબી મંડળમાં બાળાવ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરે છે. આ ગરબીમાં અતિ પ્રાચીન રાસ ગરબા રમાતા હોવાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. માતાજીની આરાધના મંગલ પર્વ એટલે નવરાત્રી, તેમાં નવરાત્રીમાં ગરબે ગુંબા હર કોઈ તત્પર રહેતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના રાજપરા ગામમાં નવદુર્ગા ગરબી મંડળના બાળાવ રાસ તેમજ પુરુષો મંડળી રમી માતાજીના આશીર્વાદ મેળવે છે. 36 વર્ષ થયા અમે મંડળના ભાઈઓ બધા ભેગા મળી અને સંચાલન કરીએ છીએ કાર્યક્રમ. રાસ ગરબા, પ્રાચીન રાસ ગરબા કાયમ લેવાય છે. અહીંયા ગાવા વગાડવા અને સાથે ગરબા લેવાનું બધું જૂની રીત પ્રમાણે ચાલે છે અને નાની નાની બાળાઓ રાસ ગરબામાં ભાગ લે છે. 100 વર્ષથી વધુ પ્રાચીન આ ગરબી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ગરબી નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર હોય છે. ગામ લોકો દ્વારા આપવામાં આવતા લોકફાળાથી બાળાઓને પ્રસાદ તેમજ લાણી વિતરણ કરવામાં આવે છે. આ ગરબીમાં અતિ પ્રાચીન રાસ ગરબા રમાતા હોવાથી આસપાસના ગામ લોકો પણ આ ગરબી નિહાળવા હાજર હોય છે. કલ્પેશ જાદવ, CN24 ન્યૂઝ, કોટડા સંગાણી. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.